નમસ્કાર મિત્રો, જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીપીએસસી 2017ની પરીક્ષામાં પૂછાયેલા સાદુરૂપને લગતા એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જોશું. તો સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે. સાદુરૂપ આપો. બી ઓછા મોટો કૌંસ શરૂ, બી ઓછા નાનો કૌંસ શરૂ, એ વત્તા બી નાનો કૌંસ પૂરો, ઓછા છગડીયા કૌંસમાં બી ઓછા નાનો કૌંસ બી ઓછા એ વત્તા બી નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો વત્તા ટુ એ મોટો કૌંસ પૂરો. હવે વિકલ્પો જોઈએ. વિકલ્પો આ પ્રમાણે છે. વિકલ્પ એ શૂન્ય, વિકલ્પ બી એ, વિકલ્પ સી 2a, વિકલ્પ ડી ઓછા એ. પ્રશ્નનો સાચો જવાબ છે એ શૂન્ય. હવે જોઈએ કે આ જવાબ કેવી રીતે આવ્યો. જવાબની સમજૂતી ચાલુ કરીએ એ પહેલાં સાદુરૂપને લગતા થોડાક મહત્ત્વના નિયમો જોઈએ, જે આ પ્રકારના પ્રશ્ન માટે ખૂબ જ ઉપયોગી છે. આપ સૌ પણ આ નિયમો અભ્યાસ કરીને યાદ રાખશો એવી આશા રાખીએ છીએ. મોટેભાગે સ્પર્ધાત્મક પરીક્ષામાં એકાદો સાદુરૂપ આપોનો પ્રશ્ન હોય જ છે, તેથી આ નિયમોનો અભ્યાસ કરવાથી તે આપણે ખૂબ જ મદદરૂપ થશે. સૌપ્રથમ કૌંસના નિયમો જોઈએ. સમીકરણમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કૌંસનો ઉપયોગ થાય છે. પહેલો નાનો કૌંસ, બીજો છગડીયો કે મધ્યમ કૌંસ, અને ત્રીજો મોટો કૌંસ. હવે જ્યારે એક કરતાં વધારે કૌંસ આપેલ હોય ત્યારે સૌથી અંદરના કૌંસનું સાદુરૂપ સૌથી પહેલાં કરવામાં આવે છે. સામાન્ય રીતે સાદુરૂપ ક્રમશઃ નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસનું આપવામાં આવે છે. તેથી કૌંસ છૂટો પાડતી વખતે સૌથી પહેલાં નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ અને અંતે મોટો કૌંસ છૂટો પાડવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ. મોટા કૌંસમાં એક વત્તા છગડીયો કૌંસમાં બે વત્તા નાના કૌંસમાં ત્રણ વત્તા ચાર નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. હવે કૌંસના નિયમ મુજબ સૌથી પહેલાં નાના કૌંસનું સાદુરૂપ આપવામાં આવે છે. તેથી ત્રણ વત્તા ચાર બરાબર સાત. નાના કૌંસના સાદુરૂપ પછી છગડીયા કૌંસનું સાદુરૂપ આપવામાં આવે છે. તેથી છગડીયા કૌંસમાં બે વત્તા સાત છે, તેથી બે વત્તા સાત બરાબર નવ. અને અંતે સૌથી મોટા કૌંસનું સાદુરૂપ આપવામાં આવે છે, તેથી એક વત્તા નવ બરાબર દસ. તેથી આ સમીકરણનો જવાબ દસ છે એમ કહી શકાય. હવે થોડાક નિશાનીને લગતા નિયમો જોઈએ. નિશાનીના નિયમ મુજબ જ્યારે કૌંસની પહેલાં બહારનું ચિહ્ન ઋણ હોય ત્યારે તે કૌંસ છોડતા કૌંસમાંના પદોના ચિહ્નો બદલાય છે. એટલે કે કૌંસમાંનું પદ ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય છે. આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે ઓછા કૌંસમાં એક્સ હોય તો ઓછા એક્સ થાય છે, ઓછા કૌંસમાં ઓછા એક્સ હોય તો ઓછા ઓછા વત્તા એટલે કે વત્તા એક્સ થાય છે, ઓછા કૌંસમાં એક્સ વત્તા વાય હોય તો ઓછા એક્સ ઓછા વાય થાય છે, અને ઓછા કૌંસમાં એક્સ ઓછા વાય હોય તો ઓછા એક્સ વત્તા વાય થાય છે. એટલે કે જ્યારે કૌંસની પહેલાં બહારનું ચિહ્ન ઋણ હોય ત્યારે તે કૌંસ છોડતા કૌંસમાંના પદોના ચિહ્નો બદલાય છે. હવે આપણે સમજૂતી જોઈએ. સમીકરણ છે બી ઓછા મોટો કૌંસ બી ઓછા નાના કૌંસમાં એ વત્તા બી ઓછા છગડીયો કૌંસ બી ઓછા નાનો કૌંસ બી ઓછા એ વત્તા બી નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો વત્તા ટુ એ મોટો કૌંસ પૂરો. હવે સાદુરૂપ જોઈએ. હવે કૌંસના નિયમ મુજબ સૌથી અંદરના કૌંસનું સાદુરૂપ સૌથી પહેલાં આપવામાં આવે છે. અહીં સૌથી અંદરના કૌંસમાં બી ઓછા એ વત્તા બી છે, જેથી તેનું સાદુરૂપ આપતા ટુ બી ઓછા એ થશે. હવે મોટા કૌંસની અંદર આવેલા પહેલાં નાના કૌંસનું સાદુરૂપ આપીએ. તેની બહાર
ઓછાની નિશાની હોવાથી ઓછા એ ઓછા બી થશે અને છગડીયા કૌંસની અંદર આવેલા ટુ બી ઓછા એ ની બહાર પણ ઓછાની નિશાની હોવાથી ઓછા ટુ બી વત્તા એ થશે. હવે છગડીયા કૌંસમાં બી ઓછા ટુ બી વત્તા એ વધે છે, બી ઓછા ટુ બી બરાબર ઓછા બી થાય, તેથી છગડીયા કૌંસમાં બચશે એ ઓછા બી. હવે છગડીયા કૌંસને છૂટો પાડતા સમીકરણ બનશે બી ઓછા મોટા કૌંસમાં બી ઓછા એ ઓછા બી. છગડીયા કૌંસની બહાર ઓછા હોવાથી તેની કિંમત થશે ઓછા એ વત્તા બી વત્તા ટુ એ. હવે એના પદો એકસાથે કરતા અને બીના પદો એકસાથે કરતા ટુ એ ઓછા ટુ એ વત્તા ટુ બી ઓછા બી થાય છે. તેથી સમીકરણ કંઈક આ પ્રમાણે બને છે બી ઓછા મોટા કૌંસમાં ટુ એ ઓછા ટુ એ વત્તા ટુ બી ઓછા બી. હવે ટુ એમાંથી ટુ એ બાદ કરતાં શૂન્ય વધે છે અને ટુ બીમાંથી બી બાદ કરતાં બી વધે છે, તેથી સમીકરણ રહે છે બી ઓછા મોટા કૌંસમાં બી. તેથી બીમાંથી બી બાદ કરતાં શૂન્ય વધે છે, તેથી સાચો જવાબ વિકલ્પ એ શૂન્ય છે એમ કહી શકાય. તો મિત્રો, આજે આપણે જોયું કે સાદુરૂપ આપવાના પ્રશ્ન કેટલી સરળતાથી ઉકેલી શકાય છે. આપ પણ શરૂઆતમાં આપેલા નિયમોને યાદ રાખીને આવા પ્રશ્નોનો અભ્યાસ કરશો તો આસાનીથી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નનો જવાબ મેળવી શકશો. આશા છે કે આપને આ વિડિયો જરૂર ગમ્યો હશે. તો લાઈક કરો, કોમેન્ટ કરો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો, જેથી કરીને જ્યારે અમારો નવો વિડીયો અપલોડ થાય તો આપણે નોટિફિકેશન દ્વારા જાણ થાય. તો મિત્રો, આજે અમે રજા લઈએ, ફરી મળશું આવતા અંકે એક નવા પ્રશ્ન સાથે અને નવા વિષયની સમજૂતી સાથે. તો મિત્રો, ગણિત ગણતા રહો અને કારકિર્દી ઘડતા રહો. જય ગુજરાત, જય ભારત.